गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो वाला विद्यार्थी मित्रों। दोस्तों, यूं कही शकाय के एक एवा चेप्टर नी रजूआत के जेना आधारे मैक्सिमम तरंगों विषे माहिती मळशे। दोस्तों, आ चेप्टर ने वन शॉट वीडियो बनावा जई रह्यो छुं के जेथी आखो चेप्टर बधा ज सूत्रों ए एक वीडियो मां मळी जाय, जेथी तमे एमसीक्यू खूब ज सारी रीते सोल्व करी शको। दोस्तों, सौथी पहला आपणा मगजमां तैयार थई जाओ के फास्ट तैयारी करवी छे। तो तरंग एटले शुं? सर, तरंग एटले एक आवुं कहेवाय, शांत नदी होय अने पत्थर नाखो एटले जे वमळ उत्पन्न थाय एने तरंग कहेवाय। घणी बधी साइकलो पड़ी होय पण तमे एक साइकलने लात मारो एटले एकना कारणे बधी साइकलो पड़े, तरंग कहेवाय। एनो मतलब के माध्यममां उद्भवती विक्षोभनी असर, विक्षोभ एटले धक्को, एनी अंदर कोई वस्तु गति नथी करती, ए बळनी असर गति करे छे। तरंग शब्द आयो तमारा मगजमां थया के सर शांत पाणी वाळू क्लियर थई गयुं, पत्थर नाखो पेली गोड गोड जे वमळ देखाय एने तरंग कही शकीए। वॉलीबॉलनी नेट फीट बांधेली होय अने तमे एक बाजु धक्को मारो तो एनी अंदर जे देखाय ए वमळ कहेवाय, समुद्रनी लहेरो वमळ कहेवाय, एटले के तरंग कहेवाय। तो सर, तरंगना प्रकार पड़ी सके? हाँ दोस्तों, तरंगना प्रकार पड़े बे रीते, एक माध्यमना आधारे अने बीजू प्रसरणना आधारे। माध्यम शू? तरंग ए एवा होय, जेम के हूँ बोलू छू तो आ ध्वनि तरंगो छे, तमे मने जोई शको छो आ दृश्य तरंगो छे, प्रकाशना तरंगो छे। शू बधा तरंगोना गुणधर्मो सरखा छे? तो ना, जे तरंगोने आ प्रसरण माटे स्थिति स्थापक माध्यम जोईए, जेम के ध्वनिना तरंगो, सूर्य चंद्र उपर हजारों धड़ाका भड़ाका थता होय, केटलाय ज्वाळामुखी फाटता होय, पण शुं एमनो अवाज तमने संभळाय छे? ना, एनो मतलब ध्वनिना तरंगो माटे स्थितिस्थापक माध्यम जोईए। ज्यारे प्रकाशना तरंगो, सूर्यनो प्रकाश पृथ्वी ऊपर आवे छे, वच्चे शून्य अवकाश छे, छतां पण आवे छे, एनो मतलब जे तरंगोना प्रसरण माटे स्थितिस्थापक माध्यमनी जरूर नथी, એવા તરંગોને બિન યાંત્રિક તરંગો કહેવાય છે। દ્રશ્ય તરંગો બિન યાંત્રિક તરંગ છે, જ્યારે ધ્વનિના તરંગો યાંત્રિક તરંગ છે। નંબર બે, તરંગો ખબર પડી, હવે વાત થાય પ્રસરણના આધારે। દોસ્તો, કેટલીક વાર એવું છે કે આ દિશામાં પ્રસરણ થવાનું છે, તો દિશા આ છે પણ એ ગતિ આમ કરે છે, તો તરંગ પ્રસરણની દિશા અને કણોના ગતિની દિશાના આધારે બે પ્રકાર પડ્યા, એક છે સંગત અને બીજું છે લંબગતિ। જો દોરડો, જો કણોની ગતિ તરંગ પ્રસરણની દિશામાં જ હોય, તરંગ પ્રસરણની દિશામાં જ હોય તો એને સંગત તરંગ કહેવાય, અને જો કણોની ગતિ એ તરંગ પ્રસરણની દિશાને લંબ હોય તો એને લંબગત તરંગ કહેવાય। કયો તરંગ વધારે પ્રબળ છે, કયો તરંગ ઓછો પ્રબળ છે, એટલે શબ્દાય તરંગોની તીવ્રતા। તરંગોની તીવ્રતાને આઈ વડે રજૂ કરાય, ઊર્જા ભાગ્યા ક્ષેત્રફળ ભાગ્યા સમય। એનો મતલબ એવો થયો, એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી દર સેકન્ડે પસાર થતી તરંગ ઊર્જાને, ફરી શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે બનાવો, એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી, સપાટીને લંબરૂપે દર સેકન્ડે પસાર થતી ઉર્જા, એને કહેવાય તરંગની તીવ્રતા। દોસ્તો, આગળના ગુણો ભણી ગયા છે કે ઉર્જા ભાગ્યા સમય, એને તો પાવર કહેવાય, એટલે યાદ રાખવા માટે આયપ્પા, વી આર સાઉથ ઇન્ડિયન, આયપ્પા, આઈ ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ, પાવર ભાગ્યા ક્ષેત્રફળ। સર, તીવ્રતાનો એક બીજો કોન્સેપ્ટ જે બહુ જ બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આગામી ધોરણની અંદર, કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે। તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે। રિપીટ કરો દોસ્તો, તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે। તરંગ, તરંગને દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે આ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ એનું એન્ડ પોઈન્ટ, એને જ્યાં ભાગ કર્યો એને તરંગ લંબાઈ કહેવાય। યાદ રાખજો, કેટલાક બહુ જ અગત્યના શબ્દો, બે તરંગો વચ્ચે હંમેશા કળા તફાવત કેટલો હોય? 2π। એક મીટર દીઠ તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય, n is equal to 1 upon lambda।
અને તરંગ સદિશ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ તરંગ સદિશ કે બરાબર 2 પાઈ બાય લેમ્ડા તરંગ લંબાઈ આવૃત્તિ નો ગુણાકાર કરશો એટલે વેગ મળશે ફરી તરંગ લંબાઈ આવૃત્તિ બંનેનો ગુણાકાર કરશો એટલે દોસ્તો વેગ મળશે આના આધારે સૌથી અગત્યનું બન્યું તરંગ સમીકરણ કોઈ પણ વસ્તુ ગતિ કરતી હોય એટલે એનું પોતાનું એક સમીકરણ હોય કે જેના આધારે આપણે એને રજૂ કરી શકીએ સૂત્ર તૈયાર કર દો y બરાબર a sin ઓમેગા t - x y બરાબર a sin ઓમેગા t - x દોસ્તો આપણે ઓમેગા ને ભણી ગયા છીએ ઓમેગા બરાબર 2 પાઈ f લખાય 2 પાઈ કોમન કાઢી દઈએ એટલે આ તરંગનું પહેલું સ્વરૂપ અને બધું જ કોમન કાઢવું એટલે તરંગનું બીજું સ્વરૂપ આ બંને સ્વરૂપો એ મારા બીજા વિડીયોમાં જોવા મળશે તમે અત્યારે વન શોર્ટ વિડીયો બનાવો છે એટલે ત્રણ સમીકરણોની વેરાયટી યાદ રાખી લો આગળ જઈએ સર આ તરંગના વેગ સુધી લઈ જાય છે તો માધ્યમમાં તરંગનો વેગ એ કોની કોની ઉપર આધાર રાખે તો એના સૂત્રો આવ્યા v બરાબર અંડર રૂટ t બાય μ t એટલે તણાવ બળ μ એટલે એકમ લંબાઈ દીઠ દળ μ એકમ લંબાઈ દીઠ દળ પણ જ્યારે માધ્યમમાં અજી વધારે જઈએ તો v બરાબર અંડર રૂટ બાય અપોન રો v બરાબર અંડર રૂટ બાય અપોન રો બલ્ક મોડ્યુલસ યંગ મોડ્યુલસ e સ્થિતિ સ્થાપકતા અંક ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એટલે v બરાબર બાય અપોન રો આની સાથે દોસ્તો t જ્યારે દબાણની વાત કરે ત્યારે દબાણ માટે પણ લખાય પણ આની માટે સૌથી પહેલા ન્યૂટને સૂત્ર આપ્યું એને કીધું વાતાવરણમાં જે કઈ પ્રક્રિયા થાય સમતાપી પ્રક્રિયા છે પણ આપણને ખબર પડી લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી કે ના વાતાવરણમાં જે પ્રક્રિયા થાય બધી સમોષ્મી પ્રક્રિયા કહેવાય સમોષ્મી પ્રક્રિયા હોય એટલે અહીંયા ગેમાની એન્ટ્રી થઈ સૂત્ર આનું આ છે પણ કોની એન્ટ્રી થઈ ગેમા તો v બરાબર અંડર રૂટ ગેમા p અપોન રો આની કિંમત મૂકી એટલે આની નજીક આવી ત્યારે ખબર પડી કે ભાઈ આ લાપ્લાસે ચાંપલાસ નહીં કરી લાપ્લાસે સાચું સૂત્ર લાવ્યું p બરાબર μ t કિંમત મૂકી એટલે મને બે સરસ મજાના શોર્ટકટ્સ મળી ગયા પ્લીઝ દોસ્તો આ શોર્ટકટ્સ યાદ રાખજો કારણ કે આના આધારે એમસીક્યુ પૂછાય તમને નવાઈ લાગશે કે આપણા કૃષ્ણ ભગવાનને આ ચેપ્ટર આવડતું નદી કિનારે એ વાંસળી વગાડતા હતા વાંસળી ભર બપોરે તડકામાં નતા વગાડતા સવારે કે તો સાંજે વગાડતા હતા કારણ કે હી નો ધેટ એ જાણતા હતા કે સાંજના ટાઈમે અને વહેલી સવારે વાતાવરણમાં ભેજ વધારે હોય વાતાવરણમાં ભેજ વધારે હોય એના કારણે માધ્યમનો વેગ વધારે આવે એટલે સાંજના ટાઈમે નદી કિનારે જો બે કન્સેપ્ટ આવે નદી કિનારે પણ ભેજનું પ્રમાણ વધારે હોય સાંજના ટાઈમે પણ ભેજનું પ્રમાણ વધારે હોય અને એનથી સરસ વસ્તુ કહું દોસ્તો એ ઝાડ નીચે બેસી વાંસળી વગાડતા કેટલું સરસ ફિઝિક્સ એમને આવડતું હતું એટલે સૂત્ર એ આના આધારે વાતાવરણમાં ભેજ વધે ધ્વનિની ઝડપ વધે એનો આધાર કે તરંગ લંબાઈની કેટલીક ઘટનાઓ જોઈ લઈએ તો હું અને તમે સાંભળી શકીએ છે એની માટે તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ 1.7 સેન્ટીમીટર થી 17 મીટરની વચ્ચેનો જ અવાજ આપણને સંભળાય છે 1.7 સેન્ટીમીટર કરતા જો નાનું હોય તો એને અલ્ટ્રાસોનિક સાઉન્ડ કહેવાય અને 17 મીટર કરતા વધારે હોય તો ઇન્ફ્રાસોનિક સાઉન્ડ કહેવાય અને જો તરંગો એવા હોય કે જેની ઝડપ ધ્વનિની ઝડપ કરતા પણ વધારે હોય તો દોસ્તો એને સુપરસોનિક સાઉન્ડ કહેવાય તમને થાય સર આ સુપરસોનિક તમે સાંભળ્યું હશે દોસ્તો કે એરોપ્લેનની ગતિ કેટલાક ફાસ્ટ જેટ પ્લેન્સ અથવા ફાઇટર પ્લેન બનાવે છે જેને સુપરસોનિક તરીકે ઓળખવામાં આવે છે આ બધી વાત થઈ તરંગોને આગળ મોકલવાની પણ તમને ખબર છે કે તમે જ્યારે બોલો છો આ તરંગો જાય છે અને અથડાઈને પાછા બી આવે છે એટલે જરૂરી છે તરંગનું પરાવર્તન દોસ્તો તરંગની પરાવર્તનની ઘટના જોવી હોય તો સમજવું પડે કે તરંગ જ્યાંથી અથડાઈને પાછું આવે છે એ આધાર કેવો છે મારા હાથમાં દોરી હોય અહીંયા મેં એકદમ ટાઈટ બાંધેલું છે ધક્કો મારું છું શૃંગ ગર્ત શૃંગ ગર્ત શૃંગ અને હવે જ્યારે આવશે ત્યારે ગર્ત થઈને પાછું આવશે એનો મતલબ આધાર જડિત હોય બંને વચ્ચે કળા તફાવત પાઈ હોય એટલે કે 180 ડિગ્રી હોય કળા બદલાઈ જાય શું હોય ત્યાં ગર્ત થાય અને જ્યાં ગર્ત હોય ને ત્યારે મારા વાલા
શ્રુંગ થાય. એટલે યાદ રાખજો, જડિત ફિક્સ આધાર હશે ત્યારે આવું થશે. એટલે સૂત્ર આવ્યું વાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઈન ઓમેગા ટી પ્લસ એક્સ. દોસ્તો બે જગ્યાએ સાઈન બદલાય, ધ્યાનથી જોવા જાવ આ સમીકરણમાં વચ્ચે માઇનસ નું પ્લસ થયું. આ પ્લસ એ દર્શાવે છે કે દિશા બદલાઈ, આ આપાત તરંગની દિશા હતી, આ પરાવર્તિત તરંગની દિશા હતી, અને આગળની માઇનસ સાઈન એ દર્શાવે છે કે બંને વચ્ચે કડા તફાવત 180 છે. મજા આવી ગઈ સર. જડિત આધાર પાકું થઈ ગયું. જો મુક્ત આધારનો મતલબ એવો થાય કે શૃંગ હોય એ શૃંગ જ રહે, ગર્ત હોય એ ગર્ત જ રહે, એ તરંગ બદલાય નહીં. તમે જ્યારે પતંગ ચગાવો છો ને દોસ્તો, એ પતંગ ચગાવવા માટે પતંગ છે ફ્લેક્સિબલ છે, તમે જેવો ઠપકો મારો છો એટલે તરંગ ગયું ઉપરની દિશામાં આગળ જાય. એટલા માટે દોસ્તો એ મુક્ત આધાર કહેવાય. શૃંગ હોય એ શૃંગ હોય, ગર્ત હોય ગર્ત થાય, એટલે ખાલી અંદરની સાઈન બદલાય, બહાર કશો ફરક પડે નહીં. મજા પડી ગઈ સર. તરંગો ક્લિયર થયા, તરંગ નાખ્યા પછીની પ્રોસેસ ક્લિયર થઈ. પણ કેટલીક વાર એવું થાય તરંગ ચોક્કસ વિસ્તારમાં જ ગતિ કરતો રહે. અહીંયા આધાર ફિક્સ ને અહીંયા આધાર ફિક્સ, લો બિચારો ભરાઈ ગયો ને. જો આવું થાય તો એવા તરંગોને સ્થિર તરંગ કહેવાય કે જેમાં કંપ વિસ્તાર સમાન, તરંગ લંબાઈ સમાન, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવાના કારણે સંપાતીકરણને કારણે એ પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે. શું વાત કરો સર, પ્રગામીપણા એટલે શું? કે જો તરંગ આગળ ને આગળ ગતિ કરે તે પ્રગામી તરંગ, અને અહીંયા બે બાજુ ફિક્સ છે એટલે તરંગ જઈ અથડાઈને પાછો આવ્યો, જઈ અથડાઈને પાછો આવ્યો, એટલે આગળ જઈ શકતો નથી. એટલે પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાઈ દેશે અને માધ્યમમાં એક સ્થિર ભાત રચે, તેવા તરંગોને સ્થિર તરંગ કહે છે. દોસ્તો સ્થિર તરંગનું સમીકરણ y is equal to 2a sin kx cos omega t. સ્થિર તરંગો ઉર્જાનું વહન કરતા નથી. હવે સાહેબ અથડાઈને પાછા તો આયા, તે જગ્યાને નામ આપો. તો બે નામ આપ્યા, પ્રસ્પંદ બિંદુ ને નિસ્પંદ બિંદુ. નિસ્પંદ ન, ખાલી જગ્યા કઈ છે જ નહીં, તો જે જગ્યાએ કંપ વિસ્તાર શૂન્ય હોય તેને નિસ્પંદ બિંદુ કહે છે, અને જે જગ્યાએ કંપ વિસ્તાર મહત્તમ હોય તેને પ્રસ્પંદ બિંદુ કહે છે. દોસ્તો બંનેના વેલ્યુ યાદ રાખી લો અને કઈ વેલ્યુ મળે એ સમજી લો. જોઈ શકાય છે, યસ સર, ક્લિયર થઈ ગયું. અને આના આધારે તમે જો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યા, ઢોલ વાંસળી માઉથ ઓર્ગન, આવા અલગ અલગ ડિવાઇસ, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યા, ઓર્ગન્સ બન્યા, અને ત્યારે ખબર પડી ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપ. તમારી સામે દોસ્તો ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપના બી સૂત્રો તૈયાર કરી કાઢ્યા. મજા પડી ગઈ સર, સૂત્રો બધા પાક્કા થઈ ગયા. પણ એક શબ્દ એવો જે બહુ બધી વાર આવે છે જેને કહેવાય ડોપલર અસર. તમે જ્યારે રેલવે સ્ટેશનની આગળ ઊભા છો, ટ્રેન આવી રહી છે, ટ્રેન તમારા જોડેથી પસાર થઈને જઈ રહી છે, શું દરેક જગ્યાએ તમને ફ્રીક્વન્સી સરખી સંભળાય છે? ના. ટ્રેન દૂર હશે ત્યારે ધીમો અવાજ સંભળાશે, ટ્રેન નજીક આવશે વધારે અવાજ સંભળાશે. એનો મતલબ આને સ્પીકર કહેવાય, ઉત્પન્ન કરે છે અવાજ. તમે સાંભળો છો, લિસનર કહેવાઓ. એટલે સૂત્ર એલ અને એસ. દોસ્તો એની માટે બહુ જ અગત્યનું સૂત્ર આવ્યું, એફ એલ અપોન વી પ્લસ વી એલ ઇઝ ઇક્વલ ટુ એફ એસ અપોન વી પ્લસ વી એસ. દોસ્તો આના અલગ અલગ કિસ્સાઓ છે, પણ એની માટે તમારે આનો વિડીયો બીજો જે બનાવવો કે જેની અંદર તમને ડોપલર અસરના વિવિધ કિસ્સા આપ્યા હોય એ જોવા પડશે. ધ્યાનથી જોયો દોસ્તો, બધા સૂત્રો છે તમારી સામે, લખી દો, પાક્કા કરી લો, કેમ કે આના આધારે બહુ બધા એમસીક્યુ તૈયાર થવાના છે દોસ્તો.